ચાલુ વર્ષે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશનું ગૌરવ અને ખાસ કરીને ગુજરાત રાજ્યનું નૃત્ય ગરબાને યુનેસ્કોને અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં મોકલવામાં આવ્યું હતું, જેને યુનેસ્કો દ્વારા ગરબા નૃત્યની અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી થઈ છે। આ આપણા માટે અત્યંત આનંદનો અવસર છે। પ્રદેશ ભાજપની સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લા કક્ષાએ ગરબાનો કાર્યક્રમ થરાદ શહેરમાં યોજાયો હતો, જેમાં થરાદ શહેરમાં હડકાઈ માતાના મંદિરમાં બગીચામાં ગરબાનો કાર્યક્રમ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। થરાદ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ, થરાદ તાલુકા મહિલા મોરચા પ્રમુખ સહિત મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો, તમામ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા, જિલ્લા સંગઠન મંત્રી કલાવતીબેન રાઠોડ, મણિબેન, થરાદ ભાજપ મહિલા મોરચા પ્રમુખ અલકાબેન ત્રિવેદી, હેમજીભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ, થરાદ શહેર ભાજપ મહામંત્રી ઉમેદભાઈ પરમાર સહિત કાર્યકર્તાઓ અને મહિલા મોરચાની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આપણા ગુજરાતનું ગૌરવ અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દિલ્હીની ગાદીનું સુકાન સંભાળતા હોય અને ત્યારે 1-7 ડિસેમ્બર એટલે કે આજે યુનેસ્કો દ્વારા આપણા ગુજરાતના ગરબાને અમૃત વારસો મળતો હોય ત્યારે કહેવાય ને કે વર્લ્ડ હેરિટેજ, એના અનુસંધાને બનાસકાંઠા મહિલા મોરચાને જ્યારે પ્રદેશની સૂચના અનુસાર એક ગરબાનું આયોજન કરવાની જ્યારે ફરજ પડી હોય ત્યારે મારી સમગ્ર બનાસકાંઠાની મહિલાઓ આજે ખભે ખભો મિલાવી અને માં જગત જનનીને પ્રાર્થના કરે છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે આપણા ગુજરાતમાં જ્યારે ગુજરાતના ગરબાને હેરિટેજ વર્લ્ડ સ્ટેજ મળતું હોય ત્યારે અમારી સૌ બહેનોની આજે ફરજ બને છે કે અમારી બહેનો આજે ખભે ખભો મિલાવીને આજે સુંદર એક ગરબાનું આયોજન કરશે અને આજે હર્ષોલ્લાસની લાગણી અનુભવશે અને આજે એ ખુશીના અનુસંધાને થરાદની તમામ મહિલા મોરચાની બહેનો, થરાદ તાલુકો, થરાદ શહેર, બનાસકાંઠા જિલ્લો અને અમારા થરાદ શહેર તાલુકાનું સંગઠન આજે અમારી સાથે રહી અને અમને ખૂબ સાથ સહકાર આપી અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે કટિબદ્ધ છે। અસ્તુ ભારત માતા કી જય।